જયગોપાલ, મારું નામ છે ગોપાલ વૈભવ કુમાર કંસારા, હું મેંદાથી છું. આજે આંતરરાષ્ટ્રીય યોગા દિવસ નિમિત્તે ઓમકારથી આપણે યોગાની શરૂઆત કરી. પહેલું આસન છે અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમ એક પ્રાણાયામ છે. પ્રાણાયામ એટલે પ્રાણ વત્તા આયામ. શરીરમાં જે પણ જગ્યાએ પ્રાણનો અભાવ હોય તે જગ્યાએ પ્રાણ પૂરીને તે જગ્યાએ જે પણ દર્દ હોય, જે પણ રોગ હોય તેમાંથી આપણને મુક્ત કરે છે. પ્રાણાયામે આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. હવે આપણે કરીશું અનુલોમ વિલોમ. અનુલોમ વિલોમમાં જમણા હાથના અંગૂઠાથી જમણી નાસિકા બંધ કરીને ડાબી બાજુના નાસિકામાંથી શ્વાસ લેવાનો છે અને થોડી વાર રોકી રાખીને પછી જમણી બાજુની નાસિકામાંથી શ્વાસ બહાર કાઢવાનો છે. હવે બીજું આસન છે ભસ્ત્રિકા. ભસ્ત્રિકામાં શ્વાસ લઈને અને જોરથી બને તેટલો બહાર ફેંકવાનો છે. હવે આપણે કરીશું ત્રીજું આસન છે કપાલભાતી. કપાલભાતી કરવાથી આપણા હિમોગ્લોબિનમાં ફેરફાર થાય છે અને એમાં સારો એવો સુધારો થાય છે. રેગ્યુલર કપાલભાતી કરવાથી હિમોગ્લોબિનમાં સુધારો થાય છે. ત્રીજું આસન છે ઉત્તાન પાદર. ઉત્તાન પાદાસન. ઉત્તાન પાદાસન કરવાથી ગેસ્ટ્રિક પ્રોબ્લેમ, લો બીપી અને એસિડિટીની તકલીફો દૂર થાય છે. પાંચમું આસન છે ભ્રામરીક પ્રાણાયામ. ભ્રામરીક પ્રાણાયામ સ્ટુડન્ટ માટે ખૂબ જ બેનિફિશિયલ છે અને ભ્રામરીક પ્રાણાયામ કરવાથી મસ્તિષ્કને લગતા રોગો, નેત્રના રોગો દૂર થાય છે. Thank you.
थैंक यू।